મ્યુઝ હાઈસ્કૂલ ધોરણ નવ સંસ્કૃત પાટતેર દિષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ ભાગ એક મહાકવિ ભાસ વિરચિત ત્રિયંકી નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે અહીં આપણે પાઠનું નામ જોયું કે દિષ્ટયા ગો ગો ગ્રહણમ સ્વંતમ એટલે કે ગાયોનું અપહરણ સુખાંત થયું છે તો મહાકવિ ભાસ વિરચિત ત્રિયંકી નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશને લેવામાં આવ્યો છે ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે અજ્ઞાતવાસ એટલે કે છુપાવે છે રહેવું તો ત્યારે દુર્યોધન જે છે એ એક યજ્ઞ કરે છે આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા તૈયાર થઈ જાય છે અહીંયા આપણે જોયું કે આ યજ્ઞના આચાર્ય તરીકે કોણ છે તો ગુરુ દ્રોણાચાર્ય ગુરુ દ્રોણાચાર્ય દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે કોને અડધું રાજ્ય આપવાનું માગે છે તો કે પાંડવોને દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું છતાં એના જે મામા છે શકુની એમણે મૂકેલી એક શરત જેને આગળ કરીને દુર્યોધન આ જે દક્ષિણા છે તે આપવા તૈયાર થઈ જાય છે શરત એ હોય છે કે પાંચ જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ એટલે કે પાંચ રાત્રિમાં પાંડવોને શોધી દેવાના છે આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે એટલે એટલે કે કે એક વિરાટ રાજા હોય હોય છે 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 જેની ગાયોને આ આ જે કૌરવો એ હાંકી જાય ગોગ્રહણ ગાયોનું અપહરણ આ ગાયોના અપહરણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે એટલે કે છુપા વેશે બલ્લવના નામે રહેલ ભીમ એટલે કે ભીમ જે હોય છે એ બલ્લવ બન્યો હોય છે એટલે કે રસોઈયો બન્યો હોય છે અને બૃહન્નલાના નામે રહેલ અર્જુન સક્રિય બને છે અને કૌરવ સેનાને હાંકી કાઢે છે સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે એટલે કે અભિમન્યુને લઈ આવે છે જે અર્જુનનો પુત્ર છે આ સમયે વિરાટની રાજસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે વેશ પલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન એટલે કે અભિમન્યુના પિતા અર્જુન તથા એના કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી કેમ કે એમને વેશ બદલેલો હોય છે માટે તે ઓળખી શકતો નથી બંને વડીલો અભિમન્યુને ખીજવવાના ઈરાદાથી જે સંવાદ એટલે કે વાતચીત એટલે કે એને ખીજવવાના ઈરાદાથી જે વાતચીત કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્ય રસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને તથા સૌને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે પેલી બાજુ પાંચ આ રીતે પાંડવોની ભાળ મળી ગઈ હોય ગુરુ દ્રોણાચાર્યના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે આપણે શરૂઆતમાં જોયું હતું કે મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે એટલે કે યુદ્ધની શરૂઆત થવાની હોય છે તો અહીં છેલ્લે જ્યારે આ બધી ઘટનાઓ બને છે ત્યારે આ યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે બધી જ ઘટના માત્ર પાંચ રાત્રિમાં સંપન્ન થતી હોય આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું

લીધું પુત્રો નાસી ગયા છે તો સૈનિક આવીને આ કહે છે કે જય તું મહારાજ એટલે કે મહારાજનો જય થાવે મહારાજ સમાચાર નિવેદય આપું છું અવજિતમ ગોગ્રહણમ ગાયોનું અપહરણ ગોગ્રહણમ એટલે કે ગાયોનું અપહરણ અવજિતમ જીતી લીધું અપયાતા ધાત્રાષ્ટ્ર એટલે કે ધ્રુતરાષ્ટ્ર પુત્રો અપિયાતા નાસી ગયા છે અપૂર્વ છે બોલ સેનાથી તું વિસ્મય પામ્યો છે એટલે કે આશ્ચર્ય પામ્યો છે તો રાજા કે છે અપૂર્વ ઈવ તે તે એટલે તારો હર્ષ એટલે કે આનંદ

પકડાયો છે તો રાજા કે છે કથમ ઈદાનિમ ગૃહિત કઈ રીતે અત્યારે પકડાયો તો રાજા કે છે કે કથમ એટલે કે કઈ રીતે ઈદાનીમ એટલે કે અત્યારે ગૃહિત પકડાયો તો હવે સૈનિક કે છે ભટઃ પ્રથમ આ સાધ્ય નિશંકમ બાહુભ્યાન અવતારિત એટલે એમ કે છે કે રથ મેળવીને બે ધડક બાહુઓ વડે નીચે ઉતાર્યો એટલે કે રથ મેળવીને એકદમ જ બાહુઓ એટલે કે બે હાથ વડે નીચે ઉતાર્યો તો ભટ્ટ એટલે કે સૈનિક કે છે રથમ અસાધ્ય એટલે કે રથ મેળવીને નિશંકમ બાહુભ્યામ નિસંકમ એટલે કે બે ધડક બાહુભ્યામ બાહુઓ વડે અવતારિત હોય એટલે કે નીચે ઉતાર્યો તો રાજા કેન કે છે કે કોણે તો હવે ભટ્ટ કે છે કે યહ મહાનસે કિલ્હી બલ્લવ તેન તો ભટ્ટ હોય એટલે કે સૈનિક કહે છે કે રાજા વડે ખરેખર આ જે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે તો ભટ્ટ હોય એટલે સૈનિક કે છે કે એટલે તો રાજા વડે છે મહાનસ એટલે કે રસોડું રસોડામાં વિનિયુક્તો એટલે કે નિમાયો હતો કોણ તો કે બલ્લવ બલ્લવ તેન તેણે તો રાજા કે છે તેન હી સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુઃ બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુઃ તો રાજા એમ કે છે તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો તો તેન એટલે કે તેથી જ હી ખરેખર સત્કૃત્ય સત્કારીને અભિમન્યુ અભિમન્યુને ધામ કે છે પ્રવેશ કરાવો તો લે કે છે બૃહન્નલા અભિમન્યુ અભિમન્યુ ધામ અભિમન્યુને પ્રવેશ કરાવો